नमस्कार दर्शक मित्रों, अमारी आ यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत है। जो हजु सुधी तमे अमारी आ चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर लेजो और बेलना निशान पर क्लिक कर लेजो जेथी आवनारा दरेक नवा विडियो नी नोटिफिकेशन तमने मळती रहे। आनंद माथी फरी एक वार माता पिता माटे चेतवतो किस्सो सामे आव्यो छे। आनंद ना खंभात मा वटादरा गामे हाथ मा सूतळी बॉम्ब फूटता 8 वर्ष ना बाळक नु कमकमाटी भर्युं मौत थयुं छे। सूतळी बॉम्ब ने सळगावी तेना पर डब्बो मुकवा जता दुर्घटना घटी हती जेमा बाळक नु मौत थयुं छे। प्राप्त विगतो मुजब आ 8 वर्ष ना बाळके फटाकड़ो सळगावी ने उपर डब्बो मुकवा जता फटाकड़ो अचानक फूटी गयो हतो अने जेना कारणे बाळक ने गंभीर इजाओ पहुंची हती। जे इजाग्रस्त बाळक ने सारवार अर्थे हॉस्पिटल खसेडायो हतो, परंतु ज्यां सारवार दरमियान कमकमाटी भर्यु मौत थयु हतु। बाळकना मौत थी परिवारजनो मां शोकनो माहौल छवायो छे। कहेवाय छे कि अकतरा मां हमेशा खतरा होय छे अने जेमां पण फटाकड़ा साथेनी रमत घणीवार जीवलेण साबित थती होय छे, जेनुं તાજું ઉદાહરણ આણંદ થી સામે આવ્યું છે। દિવાળીના તહેવારોમાં ફટાકડાથી દાજવાના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે। સાથોસાથ કેટલાક ફટાકડા કારણે અનેક લોકોને શરીરનું અંગ પણ ગુમાવવાનો વારો આવતો છે, ત્યારે આ ફટાકડા સાથે રમત રમતા લોકો અને બાળકો આ કિસ્સા પરથી એક શીખ લેવાની જરૂર છે। ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો। રવિવારની મોડી રાત્રે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને એક મેઇલ મળતા હડકંપ મચી ગયો હતો। જે મેઇલમાં નેશનલ લો યુનિવર્સિટીમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો અને બોમ્બનું સ્નાઇપર તૈયાર હોવાનું જણાવ્યું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 SSC સંસ્કૃત પ્રથમ અને ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી માર્ચ 2025માં લેવાશે। 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 સુધી આ પરીક્ષા યોજાશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે। દર વર્ષે બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે, જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની 13 માર્ચ સુધી યોજાશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10:00 થી 1:15 સુધીનો રહેશે, જ્યારે ધોરણ 12નો સમય 3:00 થી 6:15 સુધીનો રહેશે। ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોત્તરો 80 ગુણના રહેશે। ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર ઝારખંડની સાથે 14 રાજ્યની 48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટેની પેટા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી હતી। કેરળની વાયનાડ લોકસભા સીટ સાથે 13 રાજ્યની 47 વિધાનસભા સીટો માટે 13 નવેમ્બરે મતદાન થશે। એ જ સમયે મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર 20 નવેમ્બરે મતદાન થશે। તમામ પરિણામો 23 નવેમ્બરે આવશે। મહારાષ્ટ્રના સીએમ શિંદેએ આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા સરકારી અને BMC કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી હતી। સરકારનો આ નિર્ણય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સની થોડી મિનિટ પહેલા આવ્યો છે। સોમવારે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે મુંબઈમાં પ્રવેશતા હળવા મોટર વાહનોને હવે કોઈ ટોલ ચૂકવવું પડશે નહીં। મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન MSRTC એ પણ સૂચિત 10% ભાડા વધારાને રદ કરી દીધો છે। આ વર્ષની લોકસભા ચૂંટણીમાં તેની હાર બાદ મહાયુતિ ગઠબંધન માટે ચૂંટણી નિર્ણાયક બનશે, જ્યાં MVE રાજ્યની 48 સંસદીય બેઠકોમાંથી 31 જીતી હતી।